तो धन्वंतरी हॉस्पिटल टोकन मामलो हाईकोर्ट में पहुंचो है। धन्वंतरी हॉस्पिटल संचालन डीआरडीओ द्वारा कराय दर्दियों ने प्रवेश आपवाना विवाद की गूंज हवे हाईकोर्ट में पहुंची है। सवेरे 8 થી 9 વાગ્યા सुधी टोकन निर्णय सामे अरजी करवामां आवी छे। दर्दीनी स्थिति समझा विना टोकन थी प्रवेश अयोग्य छे ते बात अरजदारे करी छे। अरजी पर झड़पी सुनावणी करवानी पण मांग उठी छे। समस्यानुं निराकरण लावानी पण अरजीमां रजूआत करवामां आवी छे। तो वधु माहिती मेळवीए अमारा संवाददाता दिव्या पासेथी। दिव्या, जे प्रकारे डीआरडीओनी जे 900 बेडनी हॉस्पिटल छे धन्वंतरी हॉस्पिटल ते शरू तो करी देवामां आवी, परंतु जाणे के तेमां पूरती व्यवस्था न होय ए रीते मात्र टोकन आपवामां आवे छे, एटले के जाणे 900 बेड भरवाना न होय ते प्रकारनुं आ कारસ્તાન લાગી રહ્યું છે। चौक्स थी जे रीते जीएमडीसी में डीआरडीओ संचालित धन्वंतरी हॉस्पिटल मोटा पाये गणतरी दिवसों में शुरू तो कर देवामां, परंतु क्या शोभाना गाठिया सामान हॉस्पिटल बनी गई होय तेम अलग अलग नवा नवा निर्णय लेवामां आव्या अने टोकन पद्धति आज थी शुरू करवामां आवी। प्रथम तो पहला ये प्रकार की पद्धति शुरू करवामां आवी हती के 108 अने आधार कार्ड हशे तो ज एडमिट करवामां आवशे। त्यारबाद जे निर्णय हतो हाईकोर्ट की फटकार बाद निर्णय छे ते रातोरात बदली देवामां आव्यो अने धन्वंतरी हॉस्पिटल में पण जे निर्णय हतो ते बदल्यो, परंतु टोकन पद्धति थी लोको छे ते वहेली सवार थी लांबी कतारों में वधु एक वक्त लाइन में उभेला जोवा मळी रह्या छे। साथे ज सतत लोकोए व्यथा पण व्यक्त करी हती वीटीवी समक्ष। साथे प्रजानी जे मुश्किली पड़ी रही छे, दर्दीओने जे क्रिटिकल सिच्युएशन होय छे ते हॉस्पिटल नोंध लेशे, फॉर्म में जोशे अने त्यारबाद तेमने सारवार माटे बोलावामां आवशे अने ए पण जे एवा पेशंटो लेवामां आवशे जेमां ऑक्सिजननुं लेवल ऑलरेडी घटेलू होय छे, ते दरमियान पेशंटोने भारे हालाकी साथे कदाच मृत्यु पण थाय तो पण कंईक मोटी समस्याओ ऊभी थई शके छे अने पोताना स्वजनने बचावा माटे लोको वहेली सवारथी ज लांबी कतारोमां ऊभा हता अने आज लांबी कतारोने ध्यानमां राखता हाईकोर्टमां आखो जे मामलो छे ते पहोंच्यो छे अने सवारे 9 થી 8 થી 9 વાગ્યા સુધી એક જ કલાક સુધી ટોકન પદ્ધતિ અને ટોકન આપ્યા બાદ ફોર્મ ભરવામાં આવે અને ફોર્મ ભર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ફોન આવશે તો જ તેમને એડમિટ કરવામાં આવશે દર્દીઓને। આ પ્રકારના નિર્ણયથી હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે અને આ ટોકન ઉપર અયોગ્ય નિર્ણય છે। આ નિર્ણયને રદબાદલ કરવા માટે અરજદારે રજૂઆત કરી છે અને અરજી જે કરવામાં આવી છે તેમાં અર્જન્ટ ચાર્જની સુનાવણી કરવામાં આવે આ પ્રકારની માંગ અરજદારે કરી છે। જી 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 દિવ્યા, આભાર માહિતી આપવા બદલ। તો વકીલ આનંદ યાજ્ઞિક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। આનંદભાઈ, આપનું સ્વાગત છે। આનંદભાઈ, ગુજરાત હાઈકોર્ટ સરકારને ટકોર કરે પછી જ સરકાર સુધરે એવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે। આ ધન્વંતરી હોસ્પિટલમાં જાણે કે 900 બેડ જે છે તેમાં ભરવા ન હોય એ રીતે આ જે ટોકન આપવામાં આવી રહ્યું છે અને લોકોને ફરીથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। ટ્રીટમેન્ટની જગ્યાએ ટોકન આપીને ક્યારે મરશો તે પ્રકારની પરિસ્થિતિ ધન્વંતરી હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે। જે રીતે ચિતાઓ સળગાવવા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે એવી રીતે પહેલા તમારે ટોકન લેવાની અને પછી તમારે ઘરે જવાનું અને તમારા સગાવાલા મૃત્યુ સુધી પહોંચતા હોય ત્યારે તમને ટ્રીટમેન્ટ માટે રાહ જોવાની કે ધન્વંતરીની ટોકન માટે ફોન ક્યારે આવે એની રાહ જોવાની એવી પરિસ્થિતિ ઊભી કરી છે। અને આ શાસનકર્તાઓ અને બાબુશાહી એની વચ્ચે ગુજરાત અને અમદાવાદની જનતા ઝોલા ખાય છે, એટલે હાથ જોડીને આપના માધ્યમથી હું વિનંતી કરું છું શાસનકર્તાઓને અને બાબુશાહોને કે આ આ આ જેને જેને એમ કહેવાય ને કે રેડ ટેપિઝમ, બરોબર છે, આ બધી પ્રક્રિયાઓમાંથી લોકોને મુક્ત કરો, ટ્રીટમેન્ટ આપો અને લોકો નહીતર તમને માફ નહીં કરે। અને બીજી વસ્તુ કે દિનના ઉજાસમાં લોકોની સમસ્યા જોઈ ના શકતા હો તો રાતની ચિતાના ઉજાળામાં જુઓ, પણ જુઓ ખરા, એટલું જ કહેવાનું। જી જી બિલકુલ આનંદભાઈ, આપને શું એવું લાગી રહ્યું છે કે આ પહેલા જે 108 નો તગલખી નિર્ણય હતો એ 108 નો નિર્ણય અને આ ટોકનનો નિર્ણય ઘણે ખરે અંશે એક સરખો છે, બંનેમાં સેમ વાત એ છે કે લોકોને અંદર નથી લેવા? મોહમ્મદ તગલખે તો નિર્ણય લીધો તો દિલ્હીને દોલતાબાદમાં લઈ જવાનો, કારણ કે ત્યાં આગળ વેધર અને એની સવાલ હતો, અહીંયા તો કોના આધારે કરે છે? કોરોનામાં વેલંબેલી ટ્રીટમેન્ટ આપવાની હોય એને માટે તમારે પ્રોસિજરને ઇઝ ડાઉન કરવાની હોય, તમારે ઓછી કરવાની હોય, જેથી કરીને ડોક્ટર અને પેશન્ટનું મિલન ઝડપથી થાય, એની વચ્ચે વચ્ચે લોકો કાગળોને પ્રક્રિયા ના આવે એની જગ્યાએ આ તો વચ્ચે અંતરાયો ઉભા કરે છે।
અને અંતરાયો ઉભી કરતી સરકારને સમજ પડવી જોઈએ કે આ હોસ્પિટલ છે, આ સરકારના ડિપાર્ટમેન્ટો નથી. જી 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 આનંદભાઈ, શું આપને લાગે છે કે આ જે મામલો ફરી હવે જયારે હાઈકોર્ટમાં ગયો છે, હાઈકોર્ટ ફરીવાર સરકારને ખખડાવશે ત્યારે સરકાર સીધી ઉતરશે? હવે કોરોનાને ભગાવવા માટે નહીં, સરકારને જગાડવા માટે આવતીકાલે કે શનિવારે વીટીવીએ મુહિમ ચલાવવી જોઈએ કે આખા ગુજરાતની અંદર થાળીઓ વાગશે, જેથી કરીને શાસનકર્તાઓ અને આ બાબુશાહીઓ જાગશે. ધન્વંતરી હોસ્પિટલ નહીં, ધન્વંતરી જેવી દરેક ગુજરાતની ગ્રામે ગામની હોસ્પિટલની અંદર મહેરબાની કરીને પેશન્ટોને ડોક્ટરો આપો, આ પ્રક્રિયાઓથી મૂંઝવશો નહીં. જી જી જી, આભાર આનંદભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે આ ધન્વંતરી હોસ્પિટલમાં 900 બેડ જાણે કે ખાલી રાખવા એ પ્રકારનો આ નિર્ણય છે. હેમાંગ વસાવડા નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેમાંગભાઈ આપનું સ્વાગત છે. હેમાંગભાઈ, જે પ્રકારનો આ નિર્ણય છે, આ નિર્ણયમાં એવું લાગી રહ્યું છે કે જાણે કે 900 બેડમાંથી ઘણા ખરા બેડ ખાલી છે એવું બતાવવા માટે આ પ્રકારની ટોકન પદ્ધતિ હોય, કે પછી આની પહેલા 108 ને જે પ્રકારે આગળ કરી હતી, એ બધા જ જે છે એ બધા બહાના બતાવી રહ્યા છે. ચોક્કસપણે સરકાર પારદર્શક નથી. નિર્ણય કોણ લે છે એની ગુજરાતની પ્રજાને ખબર નથી. અધિકારીઓના નિર્ણય છે કે ચૂંટાયેલી પાંચ. હેલો જી જી, ભાજપના નેતા અમલભાઈ જોડાઈ ચૂક્યા છે. અમલભાઈ, આ જે ધન્વંતરી હોસ્પિટલ બનાવી છે, શું તેના બેડ ખાલી રાખવા માટે આ પ્રકારના ટોકન સિસ્ટમની નીતિ કરવામાં આવી છે? નહીં, હું મને જેટલી માહિતી છે એ પ્રમાણે હું આપને જણાવું કે આમાં જે એડમિશન માટેની પ્રક્રિયા કરી એની અંદર મને લાગે છે કે નાના મોટા સુધારાની જરૂર છે. સરકારના તમામ અત્યારે અગ્રણી અધિકારીઓ તથા રાજકીય આગેવાનો તાત્કાલિક એની પાછળ જ લાગેલા છે અને આ વ્યવસ્થા અંધાધૂરી ન થાય. અને અધિકારીઓ અત્યારે સરકારને ચલાવી રહ્યા છે, આવા ગાંડા જેવા નિર્ણયો કરે છે, પણ આમાં પ્રયત્ન, ભાઈ આપ સમજો કે પ્રયત્ન કરી રહી છે કે જેનાથી લોકોને અસુવિધા ના થાય અને વધુમાં વધુ લોકોને ટ્રીટમેન્ટ જલ્દીમાં જલ્દી મળે. અને એના માટે આ દ્રશ્યોમાં અસુવિધા નથી તો શું છે? જો જો 900 બેડ એક દિવસમાં ભરાય એવું કેમ નથી કરતા? પણ હું આપની સાથે સહમત છું, પણ આ પ્રક્રિયાઓ આમાં બધા જ માટે આ એક ખૂબ મોટી મહામારી પ્રથમ વખતનો અનુભવ છે બધાના જીવનનો. એટલે તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે, સરકારના અધિકારીઓ અને ડોક્ટરો રાત દિવસ કામે લાગેલા છે. મુખ્યમંત્રી પણ અત્યારે 24 કલાક આની પાછળ છે. અને એ હું આપને કહું કે આનો ખૂબ ટૂંકા સમયમાં, ગણતરીના કલાકોમાં આ આખી જે પ્રશ્ન ઉભો થયો છે એનું સોલ્યુશન આવી જશે અને સાંજ સુધીમાં દર્દીઓને સુવિધા જેટલા પણ ખાટલા છે ત્યાં આગળ તેમને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. એટલે અમલભાઈ આપનું એવું કેવું છે કે 900 બેડ આજે ભરાઈ જશે, આજે અથવા આવતીકાલમાં જેટલા પણ બેડ એના પર ટ્રીટમેન્ટ આપી શકે એમ છે, તમામ બેડ આજે ભરાઈ જશે એવી હું મને 100% વિશ્વાસ છે. જી 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 હેમાંગભાઈ આપનું શું કહેવું છે કે યમનભાઈ કહી રહ્યા છે કે આજે અથવા આવતીકાલમાં 900 બેડ ભરાઈ જશે, એટલે કે આ ટોકન વાળી જે પદ્ધતિ છે તે નીકળી જશે, શું કહેવું છે આપનું? નહીં, ટોકન પદ્ધતિ દર્દીને અંદર જવા માટે પહેલી વાર હું મારી 45 વર્ષની હોસ્પિટલની કારકિર્દીમાં જોઈ રહ્યો છું. સરકાર બધા જ નિર્ણયો લે છે, પાછા લે છે, વળી નિર્ણય કરે, વળી એને પાછો લે, ક્યાંક હાઈકોર્ટ કા ના મળે ત્યારે નિર્ણય લે. આ બધી પરિસ્થિતિમાં એવું દેખાય છે કે સરકાર નિર્ણય લઈ શકતી નથી, નિષ્ફળ ગઈ છે. પ્રજાને અસુવિધા ન પડે એને માટેના નિર્ણય નહીં, પણ અસુવિધા ઉભી થાય એવા જ નિર્ણય આ સરકાર લે છે. કોરોનાનો આંકડો છુપાવવાના ભરપૂર પ્રયાસો કરે છે. 900 બેડની હોસ્પિટલ જો એક જ દિવસમાં ભરાઈ જાય તો આંકડા ખુલ્લા થાય. એટલે દરેક જગ્યાએ રેમડેસિવીર હોય, ઓક્સિજન હોય, હોસ્પિટલ બેડ હોય, વેન્ટિલેટર હોય, સરકાર તમામ જગ્યાએ એવા પ્રયાસ કરે છે કે સત્ય હકીકત બહાર ન આવે અને એમાં પ્રજા પીડાય છે, જીવ ખૂવે છે. તમારી હોસ્પિટલનું ઉદઘાટન કરી નાખ્યું છે હોમ મિનિસ્ટરે, પછી શેના માટે એડમિશન નથી કરતા? અને જો તૈયારીઓ નથી તો ઉદઘાટન શું કામ કર્યું?
આ ટોકન પદ્ધતિ તમે છેને માટે લાવ્યા એ ગુજરાતની પ્રજાને તમે સમજાવો પેલા. હાઈકોર્ટ તો જે કહેવાનું છે એ કે છે, પણ સત્તાધારી પક્ષ તો સમજાવે કે આ ટોકન છેને માટે આપણે પદ્ધતિ દાખલ કરી. જી જી અમલભાઈ શું કહેશો આ બાબતે? મારું એમ કેવું છે કે માનનીય વડીલને હું જેમને જાણતો નથી પણ અનુભવી કોઈ ડોક્ટર છે એવું હું માની લઉં છું, હું એમને એમ પૂછું કે એમના જીવનમાં એમણે એક સાથે એક રોગના 5600 દર્દીઓ આવ્યા હોય એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં, એવો કેટલા અનુભવ કર્યા હશે? આ બધાના જીવનનો પ્રથમ અનુભવ છે. આપણે એટલું સમજવું જોઈએ કે આમાં સરકારના પણ એક મર્યાદા છે, સરકાર ભગવાન નથી, એની પણ મર્યાદા છે. એ આજે હોસ્પિટલ ઊભી કરી 900 બેડની એને આપણે એપ્રિશિએટ કરવી જોઈએ. એમાં પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે. કોઈ કોઈ ડોક્ટરને કે કોઈ અધિકારીને કોઈ રાજકારણીને ટ્રીટમેન્ટ ન મળે એવો પ્રયત્ન ના હોય. બધા દિવસ રાત અત્યારે જીવના જોખમે જયારે કામ કરી રહ્યા છે ત્યારે કોઈ સારી ટ્રીટમેન્ટ આપવાનો લોકોનો જીવ બચાવવાનો જ પ્રયત્ન હોય. એટલે જે કઈ વ્યવસ્થા થાય છે ક્યાંક અવ્યવસ્થા પણ થાય. જીવનમાં પહેલી વખત દિવસના 5600 કેસ આવતા થયા છે. આવા કેસ જિંદગી ક્યારે બન્યા નથી, ના ભૂતો ના ભવિષ્યથી. તો આપણે એ રીતે વિચારવું પડે કે આ એનો હલ લાવવા માટે સરકારને ક્યાંક આપણે સહયોગી થઈ શકીએ, ક્યાંક મદદરૂપ થઈ શકીએ. ટીકા કરવી તો ખૂબ સહેલી છે, હું આ અનુભવી જો, પરંતુ સાથે સાથે આ જે પ્રયત્ન થઈ રહ્યો છે એને ક્યાંક એપ્રિશિએટ પણ કરવો જોઈએ. અને એમાં રસ્તો ક્યાંક કોઈની પાસે સૂચન હોય તો સૂચન સરકારને કરવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. જી અમલભાઈ, આ જે પ્રકારે આ ટોકનની પદ્ધતિ કાતો આ પહેલા જે 108 નો વિચિત્ર નિયમ જે લાવ્યા હતા જેના કારણે લોકોની એ પરિસ્થિતિ થાય છે કે અત્યારે આ દિવા સ્વપ્ન સમાન જે હોસ્પિટલ બતાવી પરંતુ એ હોસ્પિટલમાં જગ્યા ન મળવાના કારણે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો જાય છે, એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો જાય એ પાછળનું આખું આ વિચાર છે કે સરકારી હોસ્પિટલમાં લોકો ભરતી ન થાય. પ્રાઇવેટ હોસ્પિટલો પણ ભરી ગઈ છે, સરકાર ક્યારે પ્રાઇવેટ હોસ્પિટલ લાભ થાય એવું ન વિચારે અને આવો લાભ થાય એવું ન વિચારે તો પછી આ 900 બેડની હોસ્પિટલમાં 800 બેડ ખાલી કેમ છે? પણ આ બેડ ભરાઈ જશે, મેં આપને કહ્યું એમ, સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે. જો ટોકનની સિસ્ટમ લાવેલા હોત તો અત્યાર સુધીમાં ભરાઈ ગઈ હોત, આપણે આ ફોન પર વાતચીત કરવાનો પણ સમય ના થયો. હું આપની સાથે સહમત છું, પણ આપ એક એપ્રિશિએટ કરવું જોઈએ કે આ અત્યારે આ એક ખૂબ મોટો એક પ્રશ્ન છે. અને જયારે કદાચ 1000 થી વધારે લોકોને એડમિશન આપવા માટે આપણે ડિમાન્ડ છે અને એને ભરવાની વ્યવસ્થા એક ઝાટકે સીધી સરળતાથી ગોઠવાઈ જાય એવું શક્ય નથી. એટલે પ્રયત્ન સરકારના અત્યારે ખૂબ દિવસ રાત લોકો દોડી રહ્યા છે અને હું એ ચોક્કસ માનું છું કે આ સ્ટ્રીમલાઇન થતા કલાકો થશે, દિવસો નહીં થાય. જેમલભાઈ ખાલી એક જ વાક્યમાં જવાબ આપજો, આ ટોકન વાળી સિસ્ટમ લાવ્યું કોણ? કયા અધિકારીના આ પ્રકારે તેમણે આટલી બધી સુબુદ્ધિ સૂજી કે આ ટોકન વાળી સિસ્ટમ થી લોકોને ભરવા જોઈએ ત્યાં એડમિશન? આમાં એક વ્યક્તિનો વિચાર નથી હોતો, આ બધા ભેગા થઈને ચર્ચા કરે છે અને આ નવો જ અનુભવ છે એટલે પ્રયત્ન થાય છે, બધા જ પ્રયત્ન કરે છે. જે રીતે 108 માટેનો જે ખૂબ સરસ નિર્ણય કરવામાં આવ્યો હતો, જે હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારબાદ પાછો લીધો, એ જેમણે નિર્ણય કર્યો તો તેમણે શું આ નિર્ણય કર્યો છે? એમાં અમારે કહું છું ને કે એક અધિકારી કે એક રાજકારણી કે એક મંત્રીએ ના કર્યો હોય, પરંતુ બધાએ ભેગા મળીને પ્રયત્ન કરે, બધા પોતપોતાની અનુભવના આધારે, અનુભવી ડોક્ટરો કેટલા પેનલમાં છે, એ ડોક્ટરો સરકારમાં પણ છે, તો એ લોકોએ બધાએ પોતાના અનુભવના આધારે આ વિચાર કર્યો હોય અને કદાચ એ સફળ ન થઈ શકે તો તરત જ એને બદલાવા માટે સરકાર કટિબદ્ધ છે અને આ પ્રશ્ન હલ થઈ જાય. ગણતરીના કલાકોમાં જ હું આપને ફરી એકવાર આપને વિશ્વાસ અપાવું. પહેલી વાર એમનું નામ સાંભળ્યું છે. એ સરકાર વતી દાવા કરે છે કે ગણતરીના કલાકોમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ જ્યાં સુધી તમે એડમિશન ખોલશો નહીં ત્યાં લગી આ જગ્યાએ પ્રશ્ન ઉકલવાનો નથી. એડમિશન વહેલો તે પેલો ના ધોરણે કદી હોસ્પિટલમાં ના હોય. દરેક ડોક્ટર જેમ હોસ્પિટલમાં કામ કરતા હોય એને અનુભવ હોય, 90 કેસ એકારે આવે તો કઈ રીતે હેન્ડલ કરવા એ આવડતું હોય. 5600 કેસ કઈ ધન્વંતરીની બહાર લાઈન લગાવીને ઉભા નથી. યમલભાઈ એમ છે કે 5600 જણા બહાર ઉભા થાય. સિરિયસનેસ પ્રમાણે દર્દીને ટ્રીટમેન્ટ અને એડમિશન અપાય. તો ઓછો સિરિયસ દર્દી હોય થોડી વાર મિટિંગ મારે, વધુ સિરિયસ હોય અગ્રતા કમે આવે અને એ રીતે 900 બેડ ભરાય ત્યાં લગી સતત ચાલુ રાખવું જોઈએ. બરાબર છે વારો હોય
પણ બે વાર તરતી એ લાઈનમાં ઉભવાનું, પેલા ફોર્મ લેવા ઉભવાનું, પછી ટોકન મેળવવા ઉભવાનું, પછી આવે એટલે ટોકન નો વારો આવે એટલે ત્યાં સુધી ઉભવાનું. આ બધા નિર્ણયો છે, મનગણત અને અણઘડ નિર્ણયો છે, અને ગુજરાતની પ્રજા દોઢ મહિનાથી જોઈ રહી છે કે જેને ભગવાન માનતી હવે એમ કે છે કે સરકાર ભગવાન નથી. હેમંતભાઈ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતની પ્રજાઓ કે ભારતની પ્રજા લાઈનોમાં ઉભી રહી છે. હેમંતભાઈ અને યમલભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપના નેતા યમલ વ્યાસે ખાતરી આપી છે કે આજના દિવસમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં 900 એ 900 બેડ ભરાઈ જશે અને જે અત્યારે મુશ્કેલી પડી રહી છે તે મુશ્કેલી નહીં પડે.